दिल्ली पोलीसे आखरे सात महिला पहलवानोनी जातीय सतामणीनी फरियादना संदर्भमां एफआईआर नोंधवा माटे संमति बतावी हती, परंतु पोलीस अने रमतगमत प्रशासनना आ मामले अत्यार सुधीना उदासीन वलणने कारणे आ ઊભા થયેલા પ્રશ્નોનો અંત આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધાઓમાં ગોલ્ડ લાવીને દેશનું નામ રોશન કરનાર મહિલા પહેલવાનોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો, જે પોતે જ એટલી મોટી વાત હતી કે દેશનું સમગ્ર રમત માળખું એલર્ટ મોડ પર આવવું જોઈતું હતું. આ મામલામાં ઝીણવટભરી તપાસ કરતી વખતે એ સ્પષ્ટ થવું જોઈતું હતું કે મામલો શું છે, કોનો વાંક છે, કેવો દોષ છે અને તેના માટે તેમને કેવા પ્રકારની સજા આપવામાં આવી રહી છે. પરંતુ ત્રણ મહિનામાં તપાસના નામે જે કંઈ થયું તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. ન તો ફરિયાદીઓ સંતુષ્ટ થયા અને ન તો આરોપીઓ નિર્દોષ સાબિત થયા. આ ઢીલા પ્રતિસાદનું પરિણામ એ આવ્યું કે મહિલા પહેલવાનોને ફરી એક વખત જંતર મંતર પર બેસવું પડ્યું. આ પહેલાં તેઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. કાયદા પ્રમાણે આટલી ગંભીર ફરિયાદ પર તરત જ એફઆઈઆર નોંધાવી જોઈતી હતી. તપાસ પછી થઈ શકી હોત, પણ ખબર નહીં પોલીસના મનમાં શું શંકા હતી. તેમણે એફઆઈઆર પણ નોંધી નહીં. જ્યારે પહેલવાનો સુપ્રીમ કોર્ટમાં ગયા અને કોર્ટે કડક વલણ દાખવ્યું અને મામલાની ગંભીરતાનો અહેસાસ કર્યો, તો પણ પોલીસે શરૂઆતમાં કહ્યું કે તે થોડી તપાસ કરવા માગે છે, પરંતુ જો કોર્ટ કહેશે તો એફઆઈઆર નોંધશે. જોકે શુક્રવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે પહેલવાનો વતી કહેવામાં આવ્યું કે આજે જ ફરિયાદ નોંધાવી જોઈએ અને એફઆઈઆર દાખલ કરશે. પોલીસને શું અટકાવવું હતું અને કયા કારણોસર તેમણે પોતાનું વલણ બદલ્યું તે સ્પષ્ટ થયું નથી. સ્વાભાવિક રીતે કોર્ટ તેની દલીલ સાથે સંમત ન હતી કે એફઆઈઆર નોંધવાના નિર્ણય પછી અરજદારોની માંગ પૂરી થઈ છે, તેથી કોર્ટે આ મામલો બંધ કરવો જોઈએ.